આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકના ઉમેદવાર રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા તથા જામનગર દક્ષિણ 79 વિધાનસભા બેઠકના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીએ નોબતની શુભેચ્છા મુલાકાત લઈ નોબત પરિવારના દર્શકભાઈ માધવાણી તથા ચેતનભાઈ માધવાણી સાથે સંવાદ કર્યો હતો. આ તકે મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા, ભાજપ અગ્રણી નિલેશભાઈ ઉદાણી, પ્રકાશભાઈ બાંભણિયા, મીડિયા સેલના ભાર્ગવ ઠાકર વગેરે સંગઠનના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી બંને ઉમેદવારોએ જનસેવાની પ્રતિબદ્ધતા દર્શાવી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 79 વિધાનસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારી જે વરણી કરી છે અને અમે જાહેર જનતા માટે જ્યારે મત માંગવા જવાના છીએ, જામનગર શહેરના વિકાસ માટે અમે તત્પર રહેશું. પબ્લિકના નાનામાં નાના પ્રશ્નથી માંડીને મોટા મોટા પ્રશ્ન હશે તે સોલ્વ કરવા માટે અમે કાયમ માટે તત્પર રહેશું એવી અમે તમને પબ્લિકને ખાતરી આપીએ છીએ. અને જામનગરના વિકાસમાં કોઈ પણ પ્રકારની ઉણપ ના આવે અને જામનગરની જનતાને અમે અપીલ પણ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરી મારા સાથી ઉમેદવાર શ્રી રીવાબા અને 78 અને 79 ઉમેદવાર તરીકે હું બંનેને જંગી બમોદી જૂતાડો એવી મારી અપીલ છે.